કોલકાતામાં બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પડતા દેખાઈ રહ્યા છે. આજથી ગુજરાતના દરેક સરકારી દવાખાનામાં ઓપીડી બંધ રહેશે. દર્દીઓ માટે એમ કહી શકાય કે માત્ર ને માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. અમદાવાદની શારદાબેન સિવિલ હોસ્પિટલ, GCS જેવા હોસ્પિટલના ડોક્ટરોની સાથે હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં આજે ડોક્ટરો હડતાલ પર બેઠા છે. કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કર્યાની ઘટના સમગ્ર ભારતમાં અત્યારે રોષનું કારણ બની છે. 9 ઓગસ્ટે બનેલી આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં પણ કોઈ પણ જાતનો ફેસલો ન આવતા સમગ્ર ગુજરાતના સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર, ટ્રેની ડોક્ટર ઓપીડી બંધ કરીને હડતાલ પર બેસી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી આ ઇન્સિડન્ટ ચાલી રહ્યો છે. ઘટનાની વાત કરીએ તો ડોક્ટરો માટે જે ઇન્સિડન્ટ બન્યો છે, જે કલકત્તામાં જે ડોક્ટર હતા રેસિડેન્ટ, તેમની સાથે આ બનેલો છે ઘટના. પરંતુ કોઈ પણ જાતની અત્યાર સુધી અઠવાડિયું થવા છતાં પણ કોઈ પણ જાતનો હજી તેમાં કોઈ ન્યાય મળ્યો હોય, કોઈ પણ જાતનો કોઈ જવાબ આપ્યો હોય તેવું બન્યું નથી. અત્યારે હાલમાં શારદાબેન ખાતે આપણે ઊભા છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે પોતાનો વિરોધ દર્શાવે છે. ક્યાં સુધી ચાલશે આવી રીતે દેશમાં? ક્યાં સુધી દેશમાં કોઈ પણ જાતનો જવાબ નહીં આપવામાં આવે? અત્યારે હાલમાં પણ કેન્દ્ર તરફથી કોઈ પણ જાતનો જવાબ નથી મળી રહ્યો. કેન્દ્ર કોઈ પણ જાતનું અત્યારે એક્શન નથી લઈ રહ્યું. તો તેમાં શું કોઈ પાછળ મોટો હાથ છે? જો કોઈ મોટો હાથ છે તો અત્યારે જે ડોક્ટરો છે જેને ભગવાન ગણવામાં આવે છે, ભગવાન સાથે આવી રીતનો રેપ અને આવી રીતની ઘટના ક્યાં સુધી સહન થશે? નિર્ભયા કેસ બન્યા બાદ પણ જો આટલા વર્ષો થયા પણ આવો ઘટના બનતી હોય, આવી ઘટના બનતી હોય, લોકો અત્યારે આવું કરતા હોય તો આવું ક્યાં સુધી ચાલતું રહેશે? કઈ સરકાર એવી આવશે કે જ્યારે આવી ઘટના નહીં બને? જોઈ શકો છો મારી પાછળ અત્યારે કઈ રીતે નારા લાગી રહ્યા છે. માત્ર ને માત્ર ઘટના બની છે તેના કારણે આ નારા લાગી રહ્યા છે. તે પોતાનો ન્યાય માંગે છે, પરંતુ કોઈ પણ જાતનો ન્યાય હજી સુધી મળ્યો નથી. ક્યાં સુધી ચાલશે આ તો જોવાનું જ રહ્યું. ડોક્ટર્સનું કહેવું હતું કે નિર્ભયા કેસના 12 વર્ષ થયા બાદ પણ આવી ઘટના બનતી હોય તો સરકારને આવી ઘટના પર કડક કાયદા લાવવા જોઈએ. 38 કલાકની ડ્યુટી કર્યા બાદ પણ જો ડોક્ટર સુરક્ષિત ના હોય તો તેની જવાબદારી કોણ લેશે? શારદાબેન હોસ્પિટલના ડોક્ટર ઓપીડી બંધ કરીને હડતાલ પર બેઠા હતા ત્યારે દર્દીઓનો વિચાર કરતા ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. અમારે અત્યારે આ પ્રોટેસ્ટ કરવાનું મેઇન રીઝન એ જ છે કે આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ કોઈ અત્યાર સુધી કંઈ એક્શન લીધું નથી. અઠવાડિયું થઈ ગયું છે. અમે બધા અત્યારે એ જ વિચારી રહ્યા છીએ કે સરકારનો નિયમ અત્યાર સુધી કોઈ વસ્તુ પર કોઈ જાતનું કોઈ એક્શન લેવામાં કેમ નથી આવ્યું. અમારું અત્યારે પ્રોટેસ્ટ કરવાનું મેઇન રીઝન આ જ છે. અત્યારે અમે આ 3 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છીએ. રોજ અમે રાતના ડ્યુટી કરીએ, સવારે પરોળીએ, ગમે ત્યારે આવવાનું હોસ્પિટલમાં, અહીંયા જ ઊંઘી જવાનું ગમે ત્યાં ડોક્ટર્સ રૂમ હોય કે પછી અહીંયા હોસ્પિટલમાં પેશન્ટના બેડ ઉપર બી ઊંઘી ગયેલા છીએ અમે. હવે એ જ વસ્તુ અત્યારે અમે કરી રહ્યા હોઈએ અને આવું વસ્તુ થાય અને એના પાછળ કોઈ એક્શન ના લેવાય તો અમારું આ જે યોગદાન છે એનું મહત્વ શું છે? અમે એ વસ્તુ ઉપર અત્યારે વધારે ફોકસ કરીએ છીએ. સમગ્ર ભારતમાં નારી શક્તિની વાતો થતી હોય છે ત્યારે હાલમાં દેશનો સ્તંભ ગણાતા એવા ડોક્ટર પર જો આવી રીતના દુષ્કર્મ થશે તો તે કેટલું યોગ્ય છે? સાથે જ્યારે દિવસ રાત જોયા વિના ડોક્ટર પોતાની ડ્યુટી કરે છે અને દર્દીની સારવાર કરતા હોય છે ત્યારે કોલકાતાની ઘટના ડોક્ટરને કેટલું અસુરક્ષિત હોવાનું અનુભવ કરાવતી હોય છે? આ ડોક્ટર સાથે 36 કલાક કામ કર્યા બાદ આવી દુષ્કર્મની ઘટના બને ત્યારે તેમની શું હાલત થઈ હશે? આ ઘટના બની એના પછી આટલા દિવસો સુધી કોઈ બી સ્ટેપ હજુ લેવામાં નથી આવ્યો. વોટ શુડ વી થિંક આફ્ટર ગિવિંગ આર પ્રિશિયસ યર્સ ઇન સ્ટડીઝ એન્ડ ઇન પબ્લિક હેલ્થ, વી ગેટ નથિંગ ફ્રોમ ધ ફ્રોમ સરકાર આપણે કશું જ આપી નથી શકતી. એટલે આ વસ્તુ ખોટી જ કહેવાય. એને તરત એને સ્ટેપ બી લેવો જોઈએ અને બધાને પ્રોટેક્શન, અને આ વસ્તુ થવી જ ના જોઈએ. પહેલાં વસ્તુ તો આ એક પબ્લિક પ્રિમાઇસિસમાં થયું છે જે હોસ્પિટલ છે અને સેફ પ્લેસ હોવી જોઈએ, એવું ડૉક્ટર માટે નહીં બીજા બધા સ્ટાફ વર્કિંગ સ્ટાફ માટે. અને ડૉક્ટર્સને તો આ વસ્તુ પહેલાં બી આગળ થઈ ચૂકી છે અને રિપીટ થઈ રહી છે, તો એ તો ના જ થવી જોઈએ. અગર કોઈ સરકાર આના આગળ કોઈ સ્ટેપ ના લઈ શકે તો પછી હવે ડૉક્ટર્સ જ લેવું પડશે, ડૉક્ટર્સે જ બધી સર્વિસીસ. અમે કેમ પછી આટલું બધું અમારું યોગદાન આપીએ જ્યારે અમને જ કોઈ સામે સેફટીનું આપી નથી શકતા? કોરોનામાં જે ડોક્ટરને લોકો ભગવાન ગણતા હતા તે જ ડોક્ટર પર અત્યારે દુષ્કર્મ આચરવામાં આવે છે. લોકોની સમજ કેવા પ્રકારની છે?
એ જોવા જેવું થયું છે. ત્યારે આ મુદ્દાને લઈને સમગ્ર દેશમાં ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે અને પોતાનો રોષ ઠાલવવા સમગ્ર દેશના ડોક્ટર સુરક્ષાની ચિંતા અને કોલકાતાની પીડિત ડોક્ટરને ન્યાય અપાવવાના મુદ્દે કામથી અળગા થયા છે. અમારું મેઇન એમ આ પ્રોટેસ્ટ કરવાનું એ જ છે કે જે આ બનાવ બન્યો છે, જે આ છોકરી સાથે ખરાબ વસ્તુ થઈ છે, એનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને જલ્દીથી જલ્દી એને ન્યાય મળે, એ અમારું સૌથી મેઇન રીઝન એ છે. તો ડોક્ટર્સ આ મુદ્દે જ્યાં સુધી કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં નહીં આવે અને કોઈ પણ જાતનો સંતોષકારક ફેસલો કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલતું રાખશે. ત્યારે આવી પરિસ્થિતિમાં ડોક્ટર પોતાના ન્યાય માટે અને દર્દીઓ પોતાની સારવાર માટે સંઘર્ષરત રહેશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ. કોલકાતામાં બનેલો જે ઇન્સિડન્સ છે તેને લઈને આજે સમગ્ર ગુજરાતમાં હાલમાં જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતની જેટલી પણ સરકારી કોલેજ, જેટલી પણ સરકારી ગવર્મેન્ટ હોસ્પિટલો છે તેમાં અત્યારે રેસિડેન્ટ ડોક્ટર છે તેમના દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે કઈ રીતે હાલમાં જે સમગ્ર જે ડોક્ટર છે, રેસિડેન્ટ ડોક્ટર છે, તે હાલમાં એ વિરોધનું પ્રદર્શન કરી રહ્યા છે. તેમના હાથમાં જે પોસ્ટરો જોઈ શકો છો કે સુરક્ષા નહીં તો કામ નહીં, એટલે કે હાલમાં કોઈ પણ જાતનું એવું વિરોધ નથી કરવામાં આવ્યો જેના કારણે કોઈ દર્દીઓને તકલીફ પડે. દર્દીઓ માટે હાલમાં ઇમરજન્સી સર્વિસ ચાલુ છે, પરંતુ તેમનું કહેવું એમ છે કે હાલમાં કોઈ પણ જાતની ઓપીડી જોવામાં નહીં આવે, હાલમાં માત્ર ને માત્ર ઇમરજન્સી સેવા જે જોવામાં આવશે. તેનું કારણ મુખ્ય એ છે કે દર્દીઓને કોઈ તકલીફ ના પડે, પરંતુ ડોક્ટરો માટે જે આજે અવ્યવસ્થા ઊભી થઈ છે, જે આજે કોલકાતામાં જે ઇન્સિડન્ટ બન્યો છે તે ક્યાં સુધી ચાલતો રહેશે અને ક્યાં સુધી કેન્દ્ર છે આમાં ધ્યાન નહીં આપે, આવો આપણે સાથે જે ડોક્ટરો છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે? મારું નામ ડૉક્ટર મિતેશ મેર છે. મિતેશભાઈ, વાત કરીએ જે ઇન્સિડન્ટ સમગ્ર કોલકાતામાં બન્યો છે તેના કારણે તમે જે આંદોલન અત્યારે કરી રહ્યા છો ક્યાં સુધી કરવાના છો અને આગળ તમારી પહેલ છે? અમારો આંદોલનનો ખાલી એટલો જ મોટો છે કે જે અમારે અમારા જ કલીગ જે કોલકાતામાં જે આ રીતનો ઇન્સિડન્ટ બન્યો છે એક ફિમેલ ઉપર, એ ખાસ કરીને જે અશબ્દીય છે, એના માટે થઈને અમે આ પ્રોટેસ્ટ છે જ્યાં સુધી એનો નિર્ણય સરખો આવી ના જાય, પારદર્શક રીતે એની તપાસ ના થઈ જાય ત્યાં સુધી અમે આ પ્રોટેસ્ટ ચાલુ રાખશું. અમારે એવી ઈચ્છા છે કે સીબીઆઈને જે કેસ આપી દીધો છે એ ઝડપથી એનું નિરાકરણ લાવે અને પારદર્શક રીતે લાવે, જેથી કરીને જે વિક્ટીમ છે એને ન્યાય મળી શકે, અને બસ અમારો એટલો જ તે ઉદ્દેશ્ય છે. બીજું કંઈ વાત કરીએ, દિવસે ને દિવસે અત્યારે નારી શક્તિની જ્યારે વાતો કરતા હોય, પ્રધાનમંત્રી પોતે અત્યારે જે કાલે 15 ઓગસ્ટનું જે ઇવેન્ટ હતું તેમાં પણ એ સ્ટેજ ઉપર જઈને રીતની વાત કરતા હતા કે નારી શક્તિને અત્યારે ન્યાય નહીં પણ ન્યાય મળવો જ જોઈએ. શું કહેવું છે આપનું? દિવસે ને દિવસે અત્યારે આવા કેસ છે, ઇન્સિડન્ટ છે, વધતા જાય છે. હમણાં જે કોલકાતામાં જે બનાવ બન્યો એ બહુ શરમજનક બનાવ કહેવાય, અને આ બન્યા પછી પણ સરકાર કે કોઈ પણ ડોક્ટર કોઈનું પણ કોઈ બયાન ના હોય અને આને લઈને કોઈ સ્ટ્રિક્ટ પગલાં કે કોઈને જસ્ટિસ ના મળી રહ્યો હોય એ સારી વાત નથી. તો એના માટે અમે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ કે આખા ઇન્ડિયામાં બધાને ખબર પડે કે આ બનાવ બહુ ગંભીર છે અને કાલે કોઈની જોડે બન્યો છે, આવતીકાલે કોઈની જોડે બની શકે છે. તો એના માટે ખાલી ડોક્ટર્સ જ નહીં પણ ઇન્ડિયામાં બધા જ લોકો આગળ આવે અને આ બનાવને લઈને થોડા વધારે ગંભીર બને, અને આ બનાવને લઈને અમારા ડોક્ટર્સની અંદર પણ અમે જ્યાં કામ કરીએ છીએ જે હોસ્પિટલ છે ત્યાં સિક્યોરિટી વધે અને આગળ આ રીતનો કોઈ બનાવ ફરી ક્યારેય બને નહીં અને આ રીતનું કોઈ કરવા માટે આ બનાવ જોઈને કોઈ પ્રેરિત ના થાય એ માટે અમે આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે. ચોક્કસથી અત્યારે જે ઈચ્છા છે તેમની તો દર્શાવી રહ્યા છે, પરંતુ તે વાત પણ અત્યારે યોગ્ય છે કારણ કે જે પ્રમાણેનો ઇન્સિડન્ટ બન્યો છે તેમાં કોઈ પણ જાતનું અત્યાર સુધી હાલમાં જે એક્શન લેવામાં ના આવ્યો, જે આરોપી છે તેને પકડવામાં નથી આવ્યો. નાનામાં નાના જે ક્યારેક આપણે જોવા જઈએ કે કોઈ મોટા અધિકારી હોય તેનું જો કૂતરું ખોવાયું હોય તો પણ તેને પકડવા માટે 24 કલાકમાં પકડી લે છે. તો આ તો આરોપીઓ છે, એટલા મોટા ઇન્સિડન્ટ બન્યા છે, એટલી મોટી ઘટના બની છે, તો પણ જો કોઈ ના પકડતો હોય તો આ કેટલું યોગ્ય? મીર સોલંકી, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.